ગુડ મોર્નિંગ ધોરણ 11ના વિદ્યાર્થી મિત્રો, ભૂગોળ વિષયમાં પ્રકરણ 8 વાતાવરણની અંદર આપણે છેલ્લો જે આપણો પોઈન્ટ છે, આબોહવામાં પરિવર્તન. કેવા કયા કારણોથી આબોહવામાં પરિવર્તન આવ્યું છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. આપણે એના વિશે ત્રણ પેરેગ્રાફ થઈ ગયા હતા, છેલ્લા 2-3 પેરેગ્રાફ બાકી હતા. તો આપણે અહીંયા પહોંચ્યા હતા કે આબોહવા વિજ્ઞાનીઓના અભ્યાસ પ્રમાણે 1850થી આજ દિન સુધી માનવીની વિવિધ પ્રવૃત્તિઓને કારણે ઉદ્યોગોમાંથી ઉત્પન્ન થતો ધુમાડો, પરિવહનના સાધનો થકી ઉત્સર્જિત થતો વાયુઓ, નર્વિનીકરણ, શહેરીકરણ, યુદ્ધો વગેરેના કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, ક્લોરોફ્લોરોકાર્બન, નાઇટ્રેટ ઓક્સાઇડ વગેરે વાયુઓનું પ્રમાણ વધ્યું છે, જે આબોહવામાં પરિવર્તન લાવવા માટે જવાબદાર છે. હવે જે આબોહવાનો અભ્યાસ કરતા હોય એને આબોહવા વિજ્ઞાન કહેવાય. એના મત પ્રમાણે કે આબોહવા પરિવર્તન થવા પાછળનું કારણ શું છે, તો એમ કે છે 1850થી લઈ અને આજ દિન સુધી માણસ જે વિવિધ પ્રવૃત્તિઓ કરે છે એનાથી જે ધુમાડો ઉત્પન્ન થાય, કે ઉદ્યોગોનું નિર્માણ કરે એના કારણે ધુમાડો ઉત્પન્ન થાય, પછી દિવસે ને દિવસે પરિવહનના સાધનોનું પ્રમાણ વધતું જાય છે તો એનાથી જે વાયુ ઉત્પન્ન થાય, ઝેરી વાયુ, પછી નર્વિનીકરણ એટલે કે દિવસે ને દિવસે શહેરોનો વિકાસ થતો જાય છે, એને કારણે જંગલો કપાતા જાય છે એને કારણે, પછી શહેરીકરણને કારણે જે અમે વાત કરી એમ જ, પછી યુદ્ધો વગેરે કારણોસર વાતાવરણમાં જે આ ઝેરી વાયુ છે, કાર્બન ડાયોક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન, નાઇટ્રોડોક્સાઇડ વગેરે વાયુઓનું દિવસે ને દિવસે પ્રમાણ વધતું જાય છે, અને દિવસે ને દિવસે માણસોની પણ આધુનિક થવાની ગેલછાને કારણે ઇલેક્ટ્રોનિક સાધનોનું પ્રમાણ વધતું જાય છે. એસી, ફ્રીજ, બીજા ઇલેક્ટ્રોનિક સાધનોનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે. એનાથી ક્લોરોફ્લોરોકાર્બન છે એનું પ્રમાણ ખૂબ વાતાવરણમાં ભળે છે. સૌથી વધારે જે એસી છે, ક્લોરોફ્લોરોકાર્બનનું જે પ્રમાણ વધારે છે. ભૂતકાળની આબોહવામાં પણ મોટા ફેરફારો થયાના નક્કર પુરાવા પૃથ્વીની સપાટીમાંથી મળી આવ્યા છે. કે ભૂતકાળમાં પણ જે આબોહવામાં પરિવર્તન થયા છે એના જે પુરાવાઓ મળી આવ્યા છે. ભૂતકાળની આબોહવામાં ફેરફારોની અસર અંકિત થઈ હોય એવા ખડકો પૃથ્વીની સપાટી પરથી મળી આવ્યા છે, કે આબોહવાની અસર થઈ છે એવા પથ્થરો, એવા ખડકો પણ પૃથ્વી ઉપરથી મળી આવ્યા છે. જુદી જુદી આબોહવામાં જીવી ગયેલા પ્રાણીઓ અને ઉગીલી વનસ્પતિઓના અવશેષો પણ ભૂતકાળની આબોહવામાં થયેલા ફેરફારની ઝાંખી કરાવે છે. કે અમુક પ્રકારના પ્રાણીઓ, વનસ્પતિઓ, ઉગેલી વનસ્પતિઓ, પ્રાણીઓના અવશેષ પણ, કે ભૂતકાળમાં આવા પ્રકારની આબોહવા આ જગ્યાએ હશે, કે અમુક પ્રાણી છે વર્ષો પહેલાં ઠંડા પ્રદેશમાં જે પ્રાણી રહેતું હતું એના અવશેષો હાલમાં જે ગરમ પ્રદેશમાંથી મળી આવ્યા છે. એવી વનસ્પતિ કે હાલમાં જે ઠંડા પ્રદેશમાં જે વનસ્પતિ ઉગે છે એ વનસ્પતિ હાલમાં ગરમ પ્રદેશમાં ઉગતી પણ જોવા મળે છે, એના ગરમ પ્રદેશમાં ઉગતી તેના અવશેષો જોવા મળે છે. તો આ જે આબોહવામાં જે ભૂતકાળમાં પરિવર્તન થયા એનું આપણે એક ઝાંખી કરાવે છે. આ ઉપરાંત આબોહવાના ફેરફારો પ્રમાણે મોટા વૃક્ષોના થડમાં વિકસિત વાર્ષિક વર્તુળો, નદીઓ તથા હિમનદીઓના નિક્ષેપો, નિસર્જન કે રણપ્રદેશોમાંથી મળી આવતા વસ્તી વસવાટના જીવશેષો, સમુદ્ર અને સરોવરની સપાટીમાં થયેલા ફેરફારો કે હિમનદીના અમુક નિક્ષેપોના કારણે, પછી અમુક વૃક્ષોના થડિયા જે વર્ષો જૂના થડિયા જોવા મળે છે એના કારણે, પછી હાલમાં આપણે જોઈએ કે રણપ્રદેશમાં કે મળી આવતા વસ્તી વસવાટના જીવાવશેષો, કે વર્ષો પહેલાં વન જે રણપ્રદેશ હશે, હાલમાં જે રણપ્રદેશ છે ત્યાં વર્ષો પહેલાં ખૂબ વસ્તી હશે એવા અવશેષો પણ મળી આવે છે. સમુદ્ર સરોવરમાં ફેરફાર થયેલા એ પણ મળી આવે છે. કાયમી બરફ પ્રદેશોના બદલાતા રહેતા વિસ્તારો અને જમીન સપાટી પર અંકિત થયેલી અસરો વગેરે ભૂતકાળની આબોહવામાં થયેલા નોંધપાત્ર ફેરફારો સૂચવે છે. કે વર્ષો પહેલાં જ્યાં હાલમાં જે ધ્રુવ પ્રદેશ છે જે બરફથી છવાયેલો, તો વર્ષો પહેલાં ત્યાં બરફ નહોતો, તો આવા ફેરફારો પણ પૃથ્વી સપાટી ઉપર અંકિત થયેલા આપણે જોવા મળે છે. આપણે જોઈએ કે આબોહવામાં પરિવર્તનથી અનુભવાતા પરિણામો, કે આબોહવામાં પરિવર્તન થાય તો એનાથી કેવા પરિણામો આપણે અનુભવીએ, તો વૈશ્વિક તાપમાનમાં વધારો થવાને પરિણામે હિમક્ષેત્રોની સીમા ઘટવા લાગી છે, તેથી સમુદ્ર સપાટી ઊંચે આવવા લાગી છે. કે જે અમુક પ્રદેશો એવા હતા કે જે બરફથી છવાયેલા પ્રદેશો છે, ધ્રુવ પ્રદેશો છે, ત્યાં જે બરફનું પ્રમાણ ઘટવા લાગ્યું છે, એની સીમા, કે અહીંયા સુધી બરફ હતો એની સીમા ઘટવા લાગી છે, બરફ ઓગળવા લાગ્યો છે, તેથી સમુદ્ર સપાટીનું પાણી જે ઊંચું આવવા લાગ્યું છે,
પછી પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશોમાં વરસાદની અનિયમિતતા અનુભવાય છે, કે જે અમુક પ્રદેશો એવા છે કે ત્યાં ખૂબ વધારે વરસાદ પડતો હતો, ત્યાં ઓછો વરસાદ પડવા લાગ્યો છે. કેટલાક પ્રદેશોમાં અતિવૃષ્ટિના કારણે પૂરની સ્થિતિ, તો કેટલાક પ્રદેશોમાં અનાવૃષ્ટિના કારણે પાણીની તંગી વર્તાય છે. ક્યારેક કમોસમી વરસાદ પણ થાય છે. તો અમુક પ્રદેશોમાં અતિવૃષ્ટિ કે ખૂબ, જે પ્રદેશોમાં વરસાદ ઓછો પડતો હતો ત્યાં ખૂબ વધારે વરસાદ પડવામાં લાગ્યો છે. હાલમાં જ આપણે વાત કરીએ તો કચ્છના અંદર ખૂબ વરસાદ ઓછો પડતો હતો, આ વર્ષે કચ્છની અંદર રણ પ્રદેશ છે તો ખૂબ વધારે વરસાદ પડ્યો છે. એની જગ્યાએ જે અમુક પ્રદેશો છે ત્યાં આ વખતે દક્ષિણ ગુજરાત છે ત્યાં એટલો બધો વરસાદ વરસે પડે એટલો ઓછો પડ્યો છે આ વખતે. તો એના આવા જે આબોહવાના પરિવર્તનના કારણે આવા બધા પરિણામો અનુભવાતા હોય છે. તો અનાવૃષ્ટિના કારણે કે પાણીની અછત થાય એને કારણે પાણીની તંગી વર્તાય, ક્યારેક કમોસમી વરસાદ, હાલમાં આપણે અનુભવી રહ્યા છીએ કે કમોસમી વરસાદ કે ચોમાસું પૂરું થાય ત્યાં સુધી, શિયાળા સુધી ઘણીવાર વરસાદ થતો હોય. એના પછી છે આબોહવામાં પરિવર્તનના કારણે પાકની વાવણી તેમજ લણણી પર વિપરીત અસર થઈ છે, કે આબોહવાના પરિણામે કારણે જે પાકની વાવણી કે જે પાક વાવવો અને એને લણવો એના ઉપર વિપરીત અસર થઈ છે. કેમ કે વરસાદ ઘણીવાર વહેલો પડે, મોડો પડે, તો પાકની વાવણી વહેલા મોડી થાય, પછી એની લણણી કે જ્યારે પાક કાપવાનો ટાઈમ હોય કે વરસાદ મોડો પડ્યો હોય તો પછી એની લણણીનો કે એટલે પાક જે લેવાનો ટાઈમ પણ મોડો થઈ જાય. પરિણામે ખેત ઉત્પાદન પર માઠી અસર, એના કારણે જે ખેત ઉત્પાદન, જે ખેતરમાં વસ્તુ થાય છે એના ઉપર ખૂબ માઠી એટલે ખૂબ ગંભીર અસર પડી છે. આજે જે તે પ્રદેશોમાં સમગ્ર અર્થતંત્ર પર તેની પરોક્ષ અસર થાય છે. એના કારણે સમગ્ર અર્થતંત્ર ઉપર સીધી નહીં, પ્રત્યક્ષ એટલે સીધી અસર કહેવાય, પરોક્ષ એટલે આડતકરી રીતે પણ અર્થતંત્ર ઉપર પણ એની અસર થાય છે. કારણ કે ક્યાંક વધારે વરસાદ, ઓછો વરસાદ, વરસાદની અનિયમિતતા, એના કારણે ખેતરની અંદર ઓછું ઉત્પાદન થાય, તો જે ઉત્પાદન ઓછું થાય તો ઉદ્યોગોની અંદર કાચો માલ ઓછો જાય, એના કારણે વસ્તુ મોંઘી થાય, તો આવી અર્થતંત્ર ઉપર પણ એની ઘેરી અસર પડે છે. ઓઝોન વાયુનું પડ પાતળું થવાથી સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોની માત્રા વધવાથી કેન્સર, ત્વચાના રોગો, મોતિયા તથા અન્ય રોગોમાં વધારો થયો છે. કે જે સૂર્યમાંથી નીકળતા પાર જાંબલી કિરણો, જે આપણે એને કે અલ્ટ્રાવાયોલેટ કિરણો, કે એનું પ્રમાણ સતત વધવા લાગ્યું છે. એનું કારણ શું છે કે ઓઝનના સ્તરમાં ગાબડું પડ્યું છે. આ પ્રદૂષણના કારણે ઝેરી વાયુ જે વાતાવરણમાં વધારે ફેલાણું છે, કાર્બન ડાયોક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન, મિથેન, એના કારણે શું થાય છે કે આ વાયુના કારણે ઓઝનનું પડ પાતળું થયું છે અથવા ઓઝનના પડમાં ગાબડું પડ્યું છે. એના કારણે સૂર્યમાંથી જે નીકળતા અલ્ટ્રાવાયોલેટ કિરણો સીધા પૃથ્વી પર પડે છે, એના કારણે કેન્સર થાય, પછી ચામડીના રોગો થાય, પછી આંખની અંદર એ પ્રકાશ વધારે આવે એટલે મોતિયો આવી જાય અને બીજા ઘણા બધા રોગો પણ થાય છે. એના પછી છે કેટલીક કુદરતી ઘટનાઓ જેવી કે પૂર, દુષ્કાળ, ચક્રવાત એટલે કે વાવાઝોડું, ભૂસ્ખલન એટલે કે પહાડો ઉપરથી જે પડે ને ભૂસ્ખલન કહેવાય, હિમપ્રપાત એટલે બરફ પડવો, ગાઢ ધુમ્મસ આવે, કરા વરસાદ, કરા પડે વગેરેમાં અનિયમિતતા અને અતિશયમાં વધારો અનુભવાય છે. તો આ બધી વસ્તુમાં અનિયમિતતા અને અતિશય વધારો અનુભવાય છે, કે ક્યાંક બહુ વરસાદ પડે છે તો પૂર જેવી સ્થિતિ અનુભવાય છે, ક્યાંક વરસાદ પડતો નથી, ઓછો પડે, ચક્રવાત વારંવાર એવા રાખે, ભૂસ્ખલન થાય એટલે કે વધારે વરસાદ પડે એટલે જે પહાડો છે, જે ભેખડો છે એ પડે નીચે, એને ભૂસ્ખલન કહેવાય, પછી બરફ પડવો, ગાઢ ધુમ્મસ થવાઈ જવી, આ બધી વસ્તુઓનું અનુભવ થાય છે. તો આપણે મિત્રો અહીંયા જોયું કે આબોહવામાં પરિવર્તન અને આબોહવામાં થયેલા અનુભવાતા પરિણામોના વિશે આપણે આજે ચર્ચા કરી. આ જે ચેપ્ટર છે આપણું અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ.